जय गुरुदेव। विद्यार्थी मित्रों, आप सब जाणो छो एम अत्यार सुधी आपणे अंग्रेजी विषय में टेक्स्टबुकना त्रण यूनिट, ग्रामर सेक्शनना चार यूनिट अने ग्रामर कॉम्प्रिहेंशन सेक्शन नी अंदर एक कॉम्प्रिहेंशन सेक्शन विषय समझूती मेळवी चूक्या छीए। एटले अपनी प्रेली परीक्षा अभ्यासक्रम है अँ थी पूर्ण थाय। आ प्रेली परीक्षा दरमियान अंग्रेजी विषय की पेपर स्टाइल के प्रकार की है ये केव रीते तमारे पेपर लखवा है एम विषय आप वीडियो अंदर समझूती मेलवा छे। तो ते जाओ एम तरा अभ्यासक्रमनी अंदर तेरे टेक्स्टबुकनी अंदर तमारे 1-3 यूनिट छे ए तमारे तैयार करवाना छे। त्यार पछी ग्रामर सेक्शन नी अंदर तमारे 1-4 यूनिट छे ए कम्प्लीट करवाना छे। अने कॉम्प्रिहेंशन आ त्रण वस्तु तमारा अभ्यासक्रम नी अंदर छे अने ए अभ्यासक्रम ने आधारे तमने कुल 40 मार्क्स नु पेपर छे ए पूछावानु छे। हवे ए पेपर नी अंदर मोटा भागना विद्यार्थियों ने पेपर केव रीते लखवू एनी खबर पड़ती होती नथी। तो आ वीडियो नी अंदर खास आपणे ए ज समझूती मेळवाना छीए के पेपर केवी रीते लखवू। तो सौ प्रथम तमारुं जे प्रश्नपत्र होय छे ए प्रश्नपत्र नी अंदर આવી રીતે ડાબી બાજુએ હાંસિયો લખેલો હોય છે અને ઉપર આવી રીતે જગ્યા આપેલી છે। તો તમારે જે આ હાંસિયો છે એ હાંસિયાની અંદર કંઈ જ લખવાનું થતું નથી। આ હાંસિયાની અંદર શિક્ષકોએ માર્ક્સ મૂકવાના હોય છે। તો તમારે જે કંઈ ક્રમ આપવો છે અહીંયા લખવાના થશે। તો સૌ પ્રથમ તમારે જે સૂચના લખવાની થાય છે તો સૂચના તમને આપેલી હશે કે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ, નીચેના પેરેગ્રાફને વાંચો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। આવી રીતે તમારે સૂચના લખવાની છે। ત્યાર પછી સૂચના લખ્યા પછી એક અને બે આ બે લીટી તમારે છોડી દેવાની છે। ત્યાર પછી એક વાક્યનો જે પ્રશ્ન છે એનો જવાબ તમે લખો છો ત્યારે તમારે લખવાનું આન્સર વન। ત્યાર પછી તમે આવી રીતે અંડરલાઇન કરતા હોય તો અંડરલાઇન, આવી રીતે તમે બોક્સ બનાવતા હોય તો બોક્સ બનાવો, કે પછી તમારે અહીંયા સ્ટાર જેવું કંઈક બનાવવું હોય તો સ્ટાર જેવું જે રીતે બનાવો એ રીતે। ત્યાર પછી તમારે અહીંથી બે લીટી મૂકી એક લીટી મૂકવાની છે, આ એક લીટી મૂકી દેવાની અને અહીંથી તમને જે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ પ્રશ્નનો તમારે જવાબ આપવાનો છે। દાખલા તરીકે તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે વેર ડીડ ધ સાધુ કમ્સ ફ્રોમ, કે સાધુ ક્યાંથી આવે છે, તો જવાબ છે ધ સાધુ comes from the Himalayas। આ પહેલા પ્રશ્નનો જવાબ તમે લખી નાખો। ત્યાર પછી એક અને બે આ બે લીટી તમારે ફરજિયાતપણે મૂકવાની છે। ત્યાર પછી તમારે લખવાનું છે આન્સર ટુ, બીજો જવાબ અહીંયા બોક્સ જેવું બનાવી બે લીટીની જગ્યા મૂકી, ત્યાર પછી અહીંથી તમારે બીજા પ્રશ્નનો જવાબ લખવાની શરૂઆત કરવાની છે। ટૂંકમાં તમારે દરેક પ્રશ્નની વચ્ચે બબે લીટી મૂકવાની છે જેથી કરીને તમારું પેપર છે આકર્ષક લાગે। ઘણા બધા શું ખીચોખીચ લખી દેશે, આ હાસ્યમાં કાંઈ નહીં લખવાનું, માત્ર ને માત્ર આન્સર 1-2 જે કાંઈ લખો છો અહીંયા લખવાનું છે, પ્રશ્ન લખવાની જરૂરિયાત નથી, તમારે સીધો જવાબ આપવાનો થશે। આવી રીતે એક વાક્યના 10 માર્કના પ્રશ્નો છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે
એ છે વરાઈઝ ટ્રુ અથવા તો ફોલ્સ. તો ટ્રુ અને ફોલ્સની અંદર તમારે આખું વાક્ય ફરજિયાતપણે લખવાનું થશે. જ્યાં પણ તમારે ટ્રુ અને ફોલ્સ લખવાનું થાય છે ત્યાં તમારે આખું વાક્ય લખવાનું છે. દાખલા તરીકે અહીંયા આપેલું છે એ તમારે લખવાનું છે કે તેનાલી રામન વોન્ટ્સ ટુ નો અબાઉટ સાધુ. તેનાલી રામન એ સાધુ વિશે જાણવા માગે છે. આવું વાક્ય આખું લખવાનું અને પછી છેલ્લે જે જવાબ આપતો હોય તો આ વાક્યનો જવાબ ખોટો છે તો છેલ્લે તમારે લખવાનું ફોલ્સ. આવી રીતે એક પ્રશ્નનો જવાબ લખો, બે લીટીની જગ્યા મૂકી, ત્યાર પછી તમારે આન્સર જે આવતો, દાખલા તરીકે 12મો ક્રમ આવે છે તો લખવાનું આન્સર 12, ત્યાર પછી એક લીટીની જગ્યા મૂકી અને આખું વાક્ય લખવાનું. પછી ટ્રુ આવતું હોય તો ટ્રુ અને ફોલ્સ આવતું હોય તો ફોલ્સ લખવાનું. પણ દરેક પ્રશ્નની વચ્ચે આટલી જગ્યા મૂકવી એ ફરજિયાત છે. ત્યાર પછીનો પ્રશ્ન છે રાઇટ હુ સેડ ટુ હુમ, એટલે હુ સેડ અને હુ લિસન, કોણ બોલે છે અને કોને કહે છે એ વાક્ય તમારે લખવાનું થાય છે. તો ઉપર પહેલાં તમારે સૂચના લખવાની, હુ સેડ એન્ડ હુ લિસન્ડ, એટલે કોણ બોલે છે અને કોણ સાંભળે છે. પછી અહીંયા તમને જે વાક્ય આપેલું હોય એ વાક્ય તમારે એમનેમ લખવાનું છે. દાખલા તરીકે એમ પ્રશ્ન પૂછે છે વેર આર માય મિનિસ્ટર ટુડે, આજે મારા મંત્રીઓ ક્યાં છે. તો આ વાક્ય કોણ બોલે છે, તો આ વાક્યનો જવાબ તમારે નીચે લખવાનો. પછી લખવાનું આન્સર 14 જે આવતું એ. પછી તમારે લખવાનું હુ સેડ, એની સામે લખવાનું કે આ વાક્ય કોના દ્વારા બોલાય છે. તો આ વાક્ય છે એ રાજા દ્વારા બોલવામાં આવે છે, તો હું લખાય કિંગ. અને ત્યાર પછી હુ લિસન, કોણ સાંભળે છે, તો એની સામે રાખવાનું તેનાલી રામન. આવી રીતે કોણ બોલે છે અને કોને કહે છે એવી રીતે તમારે જવાબ લખવાનો, કિંગ અને તેનાલી રામન બંને આવી રીતે લખવાનું છે. ત્યાર પછીનો તમારો પ્રશ્ન છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસની અંદરથી તમારે બે શબ્દની મદદથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યાએ તમારે લખવાની છે. એ જગ્યાએ તમારે ફરજિયાતપણે ખાલી જગ્યા લખવાની છે અને પછી જે જગ્યાએ જવાબ આવે છે એ જવાબ તમારે લખવાનો છે. ત્યાર પછીનો છે કમ્પ્લીટ ધ ક્વેશ્ચન યુઝિંગ ધ ક્વેશ્ચન ટેગ. ક્વેશ્ચન ટેગની મદદથી તમારે વાક્યને લખવાનું છે, તો એ જગ્યાએ તમારે આખું વાક્ય પણ લખવું ફરજિયાત છે. દાખલા તરીકે એવું વાક્ય આપેલું હોય સી કેન નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી, તેની ગુજરાતી સમજી શકતી નથી. પછી દેશ 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 આવું આપેલું છે, તો ન્યા તમારે ક્વેશ્ચન ટેગ લખવાનું છે. તો વાક્ય નકાર છે એટલે ક્વેશ્ચન ટેગ કેવું આવશે, હકાર. તો હકાર શું બનશે, કેન સી. આવી રીતે તમારે જવાબ લખવાનો થશે. ત્યાર પછી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ હાઉ મેની અથવા તો હાઉ મચ. તો અહીંયા તમને શરૂઆતની અંદર ખાલી જગ્યા આપેલી હશે અને પછી વાક્ય આપેલું હશે, તો ખાલી જગ્યામાં તમારે જે આવતું હોય, હાઉ મેની આવતું હોય તો હાઉ મેની, હાઉ મચ આવતું હોય તો હાઉ મચ, અને પછી આખું વાક્ય લખવાનું છે. ખાલી હાઉ મેની અને હાઉ મચ નહીં ચાલે. ત્યાર પછી પેરેગ્રાફ વાંચી અને પ્રશ્નનો જવાબ આપવાના છે. તો કોમ્પ્રિહેન્શનની આધારે તમને પેરેગ્રાફ પૂછાય અથવા તો ડેટા પૂછાય એના આધારે પ્રશ્નનો જવાબ આપવાના છે. એ પ્રશ્નોમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દરેક પ્રશ્નોની વચ્ચે બબે લીટીની જગ્યા મૂકવાની છે. અને છેલ્લો પ્રશ્ન છે રીવરાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ઓપોઝિટ ઓફ ધ અન્ડરલાઇન વર્ડ. અન્ડરલાઇન કરેલો શબ્દ છે એનો વિરોધી શબ્દથી તમારે ખાલી જગ્યા લખવાની છે. દાખલા તરીકે એવું વાક્ય આપેલું છે ધીસ ઇઝ અ
रियल फ्लावर के आ साचू फूल छे तो रियल नीचे अंडरलाइन आपेलू छे तो तमारे जयरे जवाब लखवान थाय त्यारे रियल नु तमारे विरोधी शब्द उपरवानो छे तो हुं थशे आर्टिफिशियल धीस इज अ एन आर्टिफिशियल फ्लावर तो एनु पाछू एन करवू पड़शे ए खास ध्यान राखवानुं आवी रीते तमारे आखा वाक्यने लखवानुं छे तमारुं पेपर एकदम स्वच्छ अने चोख्खुं होवुं जोईए शक्य होय त्यां सुधी बिलकुल ओछी चेकठाक होवी जोईए दरेक प्रश्ननी वच्चे बब्बे लीटीनी जग्या मूकेली होवी जोईए अने एकदम सरस रीते पेपर लखवानुं छे तो चलो आजे मात्र आटली ज माहिती तमने आपवानी छे तमे लोकोए परीक्षानी तैयारीओ शुरू करी दीधी हशे अने दरेक विद्यार्थीओ छे ए आ टेस्टनी अंदर खूब सारा मार्क्स लावे एवी शुभकामनाओ बेस्ट ऑफ लक एन जय गुरुदेव।